गुड मॉर्निंग फ्रेंड्स, केम छो? जय श्री कृष्ण, जय માતાજી. જતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો અત્યારે વાગ્યા છે 10:30, આજે આપણે બ્લોગની શરૂઆત થોડીક મોડી કરી છે, કારણ કે થોડુંક વધારાનું કામકાજ કર્યું હતું ને અત્યારે થોડા ઝાડા કચરા બધું કરવું પડે. અત્યારે જો ઉનાળાની સિઝન છે એટલે ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે થોડી બધું કામ એક હારે આવી પડે. જો બટેકાની બધી વેફર ને એવું બધું બનાવતા હોય, ઘઉં સાફ કરવાના હોય, મસાલા કરવાના હોય, ધૂંઝારાય કરવાના હોય, બધું કામ છે ને લેડીઝને કરવાનું જ હોય. આ મહિનો જ એવો છે, બધી વસ્તુ આપણે કરવાની હોય. એટલે હું થોડું કરતી જાઉં છું, એકારે તો ન કરું, કારણ કે કાવ્યની એક્ઝામ પણ આવે છે એટલે એને તૈયારી પણ કરાવવાની હોય છે. એટલે આપણે ધીમે ધીમે થોડું કામકાજ કર્યા કરીએ, બધું ચાલ્યા કરે. અને હવે કાવ્ય શું કરે છે ને એ આપણે જોઈએ. એ કાવ્ય શું કરસ? પ્રેક્ટિસ કરું છું. સેની? કાલની ટેસ્ટની. કાલે સેની ટેસ્ટ છે? મેથની. તો સેની પ્રેક્ટિસ કરસ? મલ્ટીપ્લિકેશન ને ડિવિઝન. મલ્ટીપ્લિકેશન ને ડિવિઝન જો બતાવ તો તારા. જો આ એને મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન છે. આ પેજમાં થોડા ખોટા અને થોડા સાચા પડ્યા છે. હવે આમાં હજી પાછી કરે છે કે હવે એને આવડી જાય. ડિવિઝનના હજી બાકી છે, મલ્ટીપ્લિકેશનના કરે છે. જોઈએ હવે એને કેટલું યાદ રહે છે, કારણ કે હમણાં એની 8 તારીખથી એક્ઝામ શરૂ થશે. કાકાવ્ય તો ચાલો આપણે હવે એને એનું કામ કરવા દઈએ. તો કાવ્ય એનું કામ કરે છે, એનું જે પ્રેક્ટિસ કરવાની છે એ કરે છે. અને મારે પણ ઘરનું કામ બધું હતું, એ બધું પતી ગયું છે. તો હવે આગળ વધીએ. મારે છે ને હવે થોડુંક શાક માર્કેટમાં જવાનું છે, તો હું જઈને આવું ત્યાં સુધી કાવ્ય એનું હોમવર્ક બધું પતાવી રાખશે. પછી આપણે જોઈએ, ચેક કરીએ કે સાચા છે કે ખોટા છે. તો આ કાવ્યના મલ્ટીપ્લિકેશનના બધા સમ્સ છે, બધા સાચા પડ્યા છો. મેં ચેક કરી લીધા. જો અહીંયા આ બે ડિજિટવાળા અને આ ડિવિઝનના છે દાખલા, એ પણ બધા સાચા પડ્યા. જો આમાં થોડા ખોટા પડ્યા હતા પણ આ બધા સાચા પડ્યા છે. હે ને કાવ્યા, આવડી ગયા ને હવે? હવે તો કેટલા માર્ક્સ આવશે એક્ઝામમાં? 50 માંથી 50. જોઈએ તો હવે કાલે 50 માંથી 50 આવે કે નહીં. ગઈ વખતે તો 10 માંથી 5 આવ્યા હતા. તો આપણે કાવ્યના સમ્સ બધા ચેક કરી લીધા, સાચા છે, આવડી ગયા છે. આપણે શીખવાડ્યું હતું કાલે મેં, તો આવડી ગયા છે. હવે જોઈએ ટેસ્ટમાં શું લખીને આવે. ઘરે તો શીખીને જાય પણ ત્યાં જઈને ભૂલાઈ જાય છે ને, એનું હું કરું એ નથી ખબર પડતી. અને હવે ટાઈમ થઈ ગયો છે રસોઈનો, તો રસોઈ બનાવી નાખીએ. રસોઈમાં તો એવું છે કે ટિફિન તો ચેતન લઈને ગયા હોય એટલે શાક થઈ ગયું છે, ખાલી રોટલી બનાવવાની છે. અને હું ને કાવ્ય પછી જમવા બેસી જઈએ. તો ચાલો વધીએ આપણે આગળ. તો શેનો ટાઈમ થયો છે કાવ્ય? જમવાનો. જો અત્યારે છે ને 12:30 વાગી ગયા છે અને કાવ્યાબેનને પણ ભૂખ લાગી ગઈ છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો આપણે જમવા બેસી જઈએ, હું ને કાવ્યાને. તમે પણ આવી જાઓ જમવા માટે, બરોબર ને કાવ્યા? કરે છે જઈ. તો ચાલો આપણે હવે જમવા બેસી જઈએ. તો જો મેન કાવ્ય છે ને જમી લીધું, વાસણ ને એવું બધું કરી નાખ્યું, કચરા પોતા બધું બાકી હતું, બધું કામ પતાવી દીધું અને ફ્રી થઈ ગઈ છું. અને હવે થોડીક વાર સૂઈ જવું છે એમ થાય છે. થોડીક વાર સૂઈ જાય, હજી તો 2:45 વાગ્યા છે. થોડીક વાર સૂઈ જઈએ અને કાવ્યાબેન તો કાંઈ સૂશે નહીં, એને તો ક્યાં ઊંઘ આવે છે. જો હું તમને બતાવીશ શું કરે. જો શું કરસ? ડ્રોઈંગ કરસ. બતાવો જે તમારી ડ્રોઈંગ. જો બસ હવે આમાં કલર પૂછે. ડ્રોઈંગ કરવું તો એટલું ગમે ને, તમે વાત જવા દો. એમ તમે આખો દિવસ એમ કેમ ડ્રોઈંગ કરે? તે ડ્રોઈંગ કર્યા જ કરે. વાંચવાને તો એને યાદ ન આવે ને, ખાવાનું યાદ ન આવે, બરોબર ને? જો એના કલર. તો એ ભલે ડ્રોઈંગ કરતી, થોડીક વાર કરીને પછી સુઈ જવાનું છે. હો, ટચ નહીં, સુઈ જ જવાનું. પછી રાત્રે પછી સૂતી નથી વહેલી, રાત્રે મોડી સૂવે છે, બરોબર ને? હાલો તેને થોડીક વાર આપણે કરવા દઈએ અને આપણે થોડીક વાર સુઈ જઈએ, પછી ઉઠીને આગળ જોઈએ શું કરવું છે. જો આપણે તો છે ને બપોરે થોડીક વાર સુઈ ગયા હતા,
અને ઉઠી ગયા છે, 4 વાગી ગયા છે અને ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો ચા પાણી બનેલો ને કાવ્યને ચા દૂધ પીવું છે, તેને ચા દૂધ આપી દો. ચા નું પાણી ઉકળવા માટે મૂકી દીધું છે, તો એમાં ભૂકી ને ખાંડ ને આદુ ને એવું બધું નાખી દઈએ. આપણે ચા નું પાણી ઉકળે જ છે અને આમાં કાવ્ય બેન ને દૂધ પીવાનું છે, તો દૂધ કાઢી લઈએ. ચા નું પાણી ઉકળી ગયું છે, એમાં આપણે દૂધ નાખીને ચા બનાવી લઈએ. ચલો ચા ઉકળે પછી આપણે મળીએ. ચા જો મસ્ત ઉકળી ગઈ. તો બાકી બહાર વાતાવરણ છે ને, વરસાદી હોય ને એવું ઠંડુ ઠંડુ થઈ ગયું છે, ચા પીવાની મજા જ આવે આવા વાતાવરણમાં. જો આ કાવ્ય બેન, એ બેન ઉભા થાવ, ચા પાણી તૈયાર છે. ઢોળાય નહી, અહીંયા ધ્યાન દો. અને જો એ મોબાઈલ જોવે છે. હારો હાલો, હવે એ ચા દૂધ પી લે ને આપણે ચા પાણી પી લઈએ. બહાર જો વાતાવરણ કેટલું મસ્ત છે, ઠંડો ઠંડો પવન આવે છે. જો તમે બધું જો કાવ્ય છે ને, ચા દૂધ પીને બહાર રમવા માટે આવી ગઈ છે બોલથી. અને બહાર વાતાવરણ તો હાવ જો, એટલું ઠંડો પવન આવે છે ને, રોજ કરતા અલગ છે ને વાતાવરણ. ઠંડો ઠંડો પવન આવે છે. જો 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 ક્યાંય બોલ જવા દે હો. ફેરીને છોકરાઓ રમે જ છે. મજા આવે રમવામાં એકલા એકલા, કારણ કે અત્યારે બીજી છોકરી તો ટ્યુશન માં ગઈ હોય, અત્યારે કાવ્યા એકલી જ હોય. અહી ગંધારું હોય, કાવ્યા આમ રમ. જો 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 ઓહો દેવા મેં તો જોર જોર થી પાટું માર્યું, ક્યાંય બોલ વયો ગયો. આલે દેવું ને કાવ્યા, તમે એક એક લઈ જાય. આલે આમલી જોતી હોય. આલે કાવ્યા ગંદુ છે, નો ડે છી એમાં ઉભો થા. આય છીવાડું હોય જો કાવ્યા ને રમાડ્યો નહી તો કાવ્યાને કે બોલાવવા દે, કે એને ક્યાં ઇન્ટરેસ્ટ છે બોલ રમવાનું. જો તો વયો ગયો હોય તો તમે બહુ મોડું કર્યું, 7:30 વગાડી દીધા. કી ગયા છી હાઉ, કેમ મોડું થયું આજે? હવે તો માર્ચ મહિનામાં આવું જ રહેવાનું. વાતાવરણ કેવું હતું ઈ કયો પેલા? વાતાવરણ થોડું ટાઢું છે બાર, મને થાતું તો કે આવશે ને એમ, કે બહુ ઠંડી લાગી. કારણ કે અહીંયા મેં પંખો બંધ રાખ્યો તો, હજી હમણાં જ પંખો ચાલુ કર્યો, એટલો બહારથી ઠંડો પવન આવતો હતો ને કે પંખાની જરૂરત જ નથી. એટલે એસી કરાય ને તો. એસી નથી, આપણે ઘર દેશી છે. દેશી બંધ રાખ્યું તું એમ તો કહું છું, આ તો દેશીની જરૂર નહોતી. બહાર ટાઢું વાતાવરણ છે. માથું ભયરે થઈ ગયું છે. પવન ખાઈ તો ભૂખ લાગી છે. ભૂખ તો ઓછી લાગી છે. કેમ કે નાસ્તા પાણી કર્યા હતા? નાસ્તો થોડો. હમણાં કાવ્યાને કહી દો, જોવો તમે, જોવો કાવ્યાને કહી દો, કાવ્યા તાર પપ્પાએ નાસ્તો કર્યો તન મૂકીને. લાકડી લઈ આવ્યો એમ. તારા માટે એ તને કઈ પીઝા તો ખવડાવ્યા હતા. હા આવો તમે કાલે પપ્પા જો તા જો કા.
તો ભૂખ લાગી હોય ને પહેલા પાણીપુરી ખાઈ આવી હતી અરુ આ બે ની તો મસ્તી આયલા કરશે અને હવે આપણે છે ને રસોઈ બનાવવા તો મેં ને કાવ્યા એ તો જમી લીધું છે અને આ જો હજી બેઠા છે જમવા નથી બેઠા ભાઈ કેમ જમવા નથી બેઠા રામ હું જાણે તમારું પેટ જાણે એમ કયો હું મોબાઈલ માં ખોવાઈ ગયા છે એ નથી સમજાતું વિડિયો એડિટિંગ કરવા પડે ને પાછા હા ભાઈ તમારે તો મોટો બિઝનેસ રહ્યો ને ટાઈમ નો હોય ને પાછો સાચી વાત છે બિઝી હા ભાઈ તમે બહુ બિઝી હો ને કાવ્યાબેન ક્યાં ગયા લો જોઈએ આપણે જો આ અંધારું થઈ ગયું છે ને આપણને કાવ્યાબેન ક્યાંય નજરે પડતા છે નહીં ના જો હામે દેવાભાઈ એની ઘરે ધમાલ કરે જો એ દેવમ એ દેવમ જોવા બેનો દીઓ આપણને તો એ હામુ જોવે બીજા દેવાભાઈ નહી અહીંયા આવ ચોકલેટ આપો હા તો હા પાડે છે લે હાલ તો અહીંયા તું શું લેવા આવ્યો હું જોઈએ કે આવ મને કે આવ ન્યા અંધારું છે રાત ની માં આવે જાતો નહી દાંત કાઈટ માં જીણા જીણા આય રે જો તારે જે વસ્તુ જોઈ છે ને મારી પાસે જો ચોકલેટ લેવા જાય સાગરી ચોકલેટ લઈને વયો જાહે તો આપણે આજનો આ વિડીયો અહી પૂરો કરીએ છીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય ને તો અમારી ચેનલ ને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય ને જે નવા સબસ્ક્રાઈબર હોય જે ચેનલ ખાલી ખોલીને જોતા હોય એ બધા છે ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજીને જય સ્વામિનારાયણ